नवसारी जिल्लाना गणदेवी तालुकाना बेगड़ी गाम खाते देवजी फाउंडेशन द्वारा सर्व रोग निदान केम्पनुं आयोजन करवामां आव्युं हतुं। गणदेवी तालुकाना बेगड़ी गाममां देवजी फाउंडेशन द्वारा आयोजित सर्व रोग निदान केम्पमां ईजीसी ब्लड प्रेशर डायाबिटीस तथा आंखो सहितनी विविध बीमारीओनी निष्णात तबीबो द्वारा विनामूल्ये तपास करवामां आवी हती। आ कार्यक्रममां 6000 जेटला नागरिकोने रूपिया 2 लाखना प्रधानमंत्री सुरक्षा वीमा योजनानुं कवच भाजपना प्रदेश प्रमुख सी आर पाटिलना जन्मदिन निमित्ते आपवामां आव्युं हतुं। આજ ના કાર્યક્રમ માં આપણી વચ્ચે ઉપસ્થિત સૌ આગેવાનો અને ઉપસ્થિત સૌ મહેમાનો શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી મિત્રો, ભારતીય જનતા પાર્ટીની પરંપરાને આજે ફરીથી આ કેમ્પસની અંદર ઉજાગર થતા જોઈ છે। મારો સતત આગ્રહ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના જન્મદિવસ કે પોતાના ઘરનો ફેમિલીનો કોઈનો પણ જન્મદિવસ એ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને એનું આયોજન કરવું જોઈએ અને કરતો પણ હોય છે। આજે ફરીથી છેલ્લા 3 દિવસથી હું જોઉં છું કે અલગ અલગ જગ્યાએ લગભગ 6000 જેટલા યુનિટ બ્લડના એ ભેગા થયા છે। કોરોનાના સમય પછી આ બ્લડ કેમ્પ ઊંચા થયા હતા અને બ્લડ બેંકની અંદર અત્યંત બ્લડની જરૂર હતી, ત્યારે આના કારણે એની પાસે એક સ્ટોક ઉભો થશે જે જરૂરિયાતમંદ લોકો માટે અત્યંત મહત્વનું કામ કરશે। સેવાકીય પ્રવૃત્તિની અનેક નવી તરા અને નવી સિસ્ટમ આપણને જોવા મળી, કેટલાય લોકોએ ફ્રૂટ વિતરણ કર્યું, કેટલાય લોકોએ જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કર્યું, કેટલાક લોકોએ ખાંડ વિતરણ કરી, કેટલાક લોકોએ જે રીતે ભિક્ષુકોને ભેગા કરીને અલગ અલગ મંદિર પરથી અમને લાવ્યા અને નવડાવી ધોળાવીને પછી અમને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને એમને કોરોનાની રસી વેક્સિન આપી અને પછી એમને ઘરે મૂકવાની પણ વ્યવસ્થા કરી। ભારતીય જનતા પાર્ટી સુરત શહેર એકમ દ્વારા 60 જેટલી વેન એક મહિના માટે શહેરમાં દરેક વોર્ડમાં 2 વેન આપવામાં આવી કે ત્યાં લગભગ જે હજુ 2 લાખ લોકો સિનિયર સિટીઝન વેક્સિન લેવાના બાકી છે, એમને ફોન કરીને એમને ઘરેથી લઈને પાછા વેક્સિન અપાવીને ઘરે મૂકી આવવાનો ફ્રી ઓફ કોસ્ટમાં અને વેક્સિન મુકાવતી વસ્તુથી અમે પાણી નાસ્તો આ બધી વ્યવસ્થા પણ કરવાની એક પ્રકારની એક નવું આયોજન પણ આમાં જોવામાં આવ્યું છે। મિત્રો, અહીં સમાજ દ્વારા લગભગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ સ્કીમ છે એ મુજબ 21000 લોકોના ફોર્મ ભરીને એ ફોર્મના વજનથી મારે તુલા કરવાનો પણ કાર્યક્રમ એક નવતર પ્રયોગ રીતે સાંજે કરવાના છે। રાજસ્થાન સમાજના સુરતના લોકોએ એમને પણ સુરતના સૌ આગેવાનોને ભેગા કરીને નવસારીના સાંસદ અને ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા અમારા સી આર પાટીલ સાહેબની 67મી જન્મદિવસ નિમિત્તે બિગરી મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે આજે 8-8 ગામોના જે નાગરિકો છે એની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 6000 વીમા લાભાર્થીઓનો વીમાનું કવચ દેવજી ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવ્યું છે। આ સમગ્ર પ્રોગ્રામ દેવજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ અમારા સાંસદ અને અધ્યક્ષશ્રીના જન્મ જયંતિ નિમિત્તે આ એક તક અમને મળી હતી, એ તકનો લાભ લઈ આ છેવાડાના ગામોમાં ગરીબ દર્દીઓને મૈત્રી હોસ્પિટલ વેસુ સુરતની નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સર્વરોગ નિદાનનું આયોજન કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એટલે કે બપોર સુધીમાં 500 થી 600 દર્દીઓએ ગરીબ દર્દીઓએ એકે એક રોગને લાભ લીધો છે અને સાથે સાથે ડાયાબિટીસ, ફેફસાની તપાસ, ઇસીજી આ બધી જ સુવિધાઓ વિનામૂલ્યે કરવામાં આવે છે, એટલે
અમારા સાંસદશ્રી અને અધ્યક્ષશ્રી છેવાડાના માનવીની પણ ચિંતા કરે છે. એ ચિંતા અમને અમારા અધ્યક્ષશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ જે સુરક્ષાઓ છે, જે આપણી પ્રધાનમંત્રી વીમા યોજનાની કે બીજી બધી યોજનાઓ છે, એ યોજનાનો લાભ આપણે શા માટે આપણા નાગરિકોને ન આપીએ. ગરીબ દર્દીઓને આ કેમ્પ કરી અને અમે આજે બિગરી મુકામે BCG હાઈસ્કૂલમાં માનવ મેદની વચ્ચે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.